નડિયાની અંદર તો કોઈ ભૂખ્યું રહેતું નથી એવું કહી શકાય. આજે હું નડિયાદ તો ભાગ્યશાળી છે જ, ભાગ્યશાળી છે, કારણ કે નડિયાદની અંદર દરેક સેવાઓ લોકોને તરત મળી જાય છે. એ સાક્ષર નગરી નડિયાદની અંદર અને બીજું કે સંતરામ મહારાજના આશીર્વાદ. આજે 200 વર્ષથી તપોભૂમિ નડિયાદ છે અને જ્યાં જય મહારાજની ધૂન સાથે આખું નડિયાદ ચાલતું હોય તો એવી જગ્યાએ તો હું માનું કે કોઈ વ્યક્તિ દિવસની અંદર ભૂખ્યો ના રહે. સાક્ષરભૂમિ નડિયાદની અંદર મિત્રો તમારું બધાનું સ્વાગત છે. એક સરસ મજાની સેવા આમ કહેવામાં આવે છે. સંતરામ મહારાજની ભૂમિ એટલે કે નડિયાદની અંદર ક્યારેય કોઈ ભૂખ્યું નથી સૂઈ જતો. એ સેવાઓ જ સેવાઓ છે અને દરેક વ્યક્તિને બહુ જ આમ હેલ્પફુલ સેવાઓ છે. તો આપણે આજે આવ્યા છે માનવ સેવા, જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ. એ રસોડું તમને બતાવવાનું છે કેવી રીતે 1000 થી 1500 2000 માણસનું જે ગરીબો રોજ રાત્રે જે ટિફિન સેવામાં આપવામાં આવે છે. તમે નડિયાદના છો તો તમને ખ્યાલ જ હશે કે રથ, જે સેવા રથ જે રોજ સાંજના સમયે આપણે ચાલતો જાય છે અને દરેક વ્યક્તિને ટિફિન અને જે ખાવાનું છે પહોંચાડવામાં આવે છે. ફૂડ પેકેજિંગ ટાઈપ પેકેજ કરી અને પહોંચાડવામાં આવે છે એ હું તમને બતાવવાનો છું. તમે આ બાજુ જોઈ રહ્યા છો કે એમની અઢળક સેવાઓ છે. એમ્બ્યુલન્સથી માંડીને અંતિમ ક્રિયા સુધીની દરેક સેવાઓમાં એ આગેવાન છે આ જગ્યા ઉપર. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ ટિફિન જ પેક થઈ રહ્યા છે બરાબર ને? હા, અત્યારે આ ટિફિનો બધા તૈયાર થાય છે અને આ ટિફિનો તૈયાર થયા પછી આ બધી ગાડીઓ દ્વારા લોકોના ઘર સુધી પહોંચાડવામાં આવે છે. ઘર સુધી પહોંચાડવામાં? હા, દરેકના ઘર સુધી પહોંચાડવામાં આવે છે. અને ગાડીઓ આપણે કેટલી આખા નડિયાદની અંદર જોવા જઈએ તો કેટલી ગાડીઓ આપણી ફરતી હશે? આપણી ટોટલ આમ 16 ગાડીઓ છે પણ બધી અલગ અલગ વિભાજનની અંદર છે. ટિફિન માટે આપણી 4 ગાડીઓ છે કે જે લોકોના અલગ અલગ વિસ્તારની અંદર જઈ અને 4 ગાડીઓ દ્વારા આપણે લોકોના ઘર સુધી પહોંચી રહ્યા છીએ. અને અત્યારે એવરીડે 1000 માણસની ટિફિન સેવા છે આપણી. આ એવરીડે 1000 માણસ જમે? હા, એવરીડે 1000 માણસ. અહીંયા તમે તપેલા પણ એના વિડીયોના માધ્યમથી જોઈ શકો છો કે કેટલા મોટા તપેલા અહીંયા યુઝ થાય છે અત્યારે. તો મિત્રો આપણે અહીંયા તમારે પણ જો સેવા કરવી હોય તો એમનો નંબર, એમનું એડ્રેસ અને એ રીતે આખું આપેલું છે નીચે પટ્ટીની અંદર, તમે જોઈ રહ્યા છો બ્લેક પટ્ટીની અંદર. તો એ જ રીતે તમે આ જગ્યાનો સંપર્ક કરી શકો છો. આ એક રોટલીનું મશીન છે. અહીંયા આ મશીન દ્વારા રોજ 1000 માણસની રોટલી આપ જોઈ શકો છો. આ વિડીયોના માધ્યમથી કેટલી સરસ રોટલી અહીંયા મશીનમાં નીકળી રહી છે અને આ રોટલી એવરીડે અમે 3000 થી 4000 નંગ રોટલી આની અંદર કાઢીએ છીએ. કારણ કે 1000 માણસનું રસોડું છે એ પ્રમાણે અહીંયાથી રોટલીઓ કાઢવામાં આવે છે. અને આ મશીનને લીધે આજે અમે અમારું ઘણું બધું કામ હલકું કરી શક્યા છીએ. કારણ કે આ મશીન જો કદાચ અમારી પાસે ના હોત તો હું માનું કે અત્યારે અમારે બીજા 15 માણસની પણ વધારે જરૂરિયાત પડોત. આજે આ મશીન આવ્યું છે ત્યારથી અમારો એક પણ દિવસ એવો નથી કે અમે રોટલી નથી આપતા. 365 દિવસ આ વીકમાં એકાદ દિવસ કદાચ અમે એવું લઈએ ફક્ત ખીચડી કઢી આપીએ છીએ. કારણ કે રોજ આવી રીતના હેવી ખોરાક ખવડાવો તો થોડો હલકો પણ ખોરાક અમે એટલે કે ખીચડી કઢી વીકમાં એકાદ દિવસ પણ અમે આપીએ છીએ. ખીચડી કઢી આપીએ કે ઢોકળી ભાત આપીએ. ઢોકળી જ્યારે અમારે કરવાની થાય તો એ પણ આ મશીનની અંદરથી અમે જેમ કે અહીંયા સુધી આ રોટલી વણી ના હોય એમાંથી અહીંથી કાપી નાખવાનું. હા, એટલે એને વણવાની પણ જરૂર નહીં. એટલે એ પણ અમારા માટે બહુ ઇઝી છે. પૂરી કરવી હોય પૂરી કરવી હોય તો પૂરી પણ આવી રીતના બનાવે છે. જેમ કે આ રોટલી જે પડે છે એ સીધી અમારા તેલના સગડામાં પહેલાં એમ જ હતી તવામાં તો પૂરી પણ તરત તૈયાર થઈ જાય છે. એટલે આ મશીનના લીધે અમારું કામ ઘણું બધું હળવું છે અત્યારે. અને અહીંયા આપ જોઈ રહ્યા છો કે સામે આપણે ટિફિન તો આપીએ જ છીએ પણ ટિફિન
જે એવા લોકોને આપી છે જે લોકો ઘરે છે કે જે લોકો ટિફિન સાચવી શકે છે અને આપણને પાછું આપે છે, એવા લોકોને આપણે ટિફિન આપીએ છીએ. આજે અહીંયા જે આ પાર્સલ બેગો જે અત્યારે બની રહી છે એ પાર્સલ બેગો અમે કોને આપીએ છીએ, તો કે એવા લોકો કે જે રોડ ઉપર આપણને મળે છે, અચાનક મળે છે, કે જે અતિથિ દેવો ભવ, આપણે ગુજરાતી ભાષામાં એક શબ્દ છે અતિથિ દેવો ભવ. અતિથિ દેવો ભવનો અર્થ એવો છે કે એની કોઈ તિથિ નક્કી નથી, એનો કોઈ ટાઈમ નક્કી નથી. તમારી ગાડી જાય છે ને વચ્ચે ઊભો છે વ્યક્તિ, એને પણ જરૂરિયાત છે, તો અમે એને ટિફિન નથી આપી શકતા, કારણ કે કેમ બીજા દિવસે તમને મળવાનો નથી. એટલે અમે એવા લોકો માટે કરીને આ પાર્સલ બેગોની પણ અહીંયા તૈયારી કરતા હોઈએ છીએ, કારણ કે પાર્સલ બેગ એક એવું વસ્તુ છે કે ખાઈને યુઝ એન્ડ થ્રો એને ફેંકી દેવાની હોય છે, બીજું એ ભૂખ્યો નથી રહેતો. તમે મને આજનું મેનુ સમજાવશો, આજનું મેનુમાં તમે શું આપી રહ્યા છો? આજનું જે મેનુ છે, દાળ ભાત શાક રોટલી જલેબી. ઓકે, બટાકાનું છે, આ બટાકાનું રસાવાળું શાક છે, રસાવાળું શાક છે, અને અહીંયા આપણી દાળ છે. અને તમે મિત્રો એ ખાસ માટે તમે જોજો કે અહીંયા એવું નથી કે નિઃશુલ્ક આપે છે એટલે ગમે તેવું, અહીંયા ભરપૂર મરી મસાલા અને પ્રોપર વસ્તુથી જ આ વસ્તુ બનાવવામાં આવે છે. કોઈ પણ જાતની કચાશ અહીંયા રાખવામાં આવી નથી. જેમ કે અમે લોકો અહીંયા અત્યારે ઊભા રહ્યા છે, સુગંધ કે આવે ને એટલે ખબર પડી જાય કે આ વસ્તુ એકદમ પ્યોર વસ્તુ જ વાપરેલી છે. હવે તમને વિચાર ક્યાંથી આવ્યો પહેલાં તો કે ભાઈ આ કરવું છે? એના માટે તો હું તમને કહું કે જે વ્યક્તિ ભૂખમાંથી નીકળે ને એને ભૂખની ખબર પડે. હા, એ વાત બરાબર છે. અમારી પણ એ જ પરિસ્થિતિ હતી. હું પોતે પણ ભૂખમાંથી નીકળેલો જ વ્યક્તિ હતો, કારણ કે હું એવું માનું કે તમને આંગળી પર વાગ્યું છે તો એ ઘા તમને ખબર છે કે એનું દર્દ કેટલું છે. હું તમારી સામે જોઈશ ને હસીશ જ, પણ જ્યારે એ ઘા જ્યારે મને વાગશે ને ત્યારે મને ખબર પડે કે સાચી વાત છે કે આપણને જે વાગ્યું છે ને એ બહુ અઘરી વસ્તુ છે. એટલે હું જે ભૂખમાંથી જે નીકળ્યો છું એટલે ભૂખનું અનુકરણ મેં કર્યું છે કે ભૂખ કોને કહેવાય. અને એના લીધે એક મારો વિચાર હતો કે પરમાત્મા જ્યારે પણ મને થોડામાંથી થોડું આપશે તો હું આની શરૂઆત કરીશ. હજી આજની તારીખમાં પણ હું ભાડાના જ મકાનમાં છું. આ નગરપાલિકાની દેણ છે આ જગ્યા, અત્યારે આપણે ઊભા છીએ, આ જગ્યા પણ આપણી પોતાની નથી. આ નડિયાદ નગરપાલિકા અમને સહયોગ કરીને એક જગ્યા અમને કિચન માટે જગ્યા આપી છે કે ભાઈ તમને જગ્યા નથી તમારી પાસે, તમારું કિચન પણ ત્યાં સામે અમારું હતું, બહુ નાનું પડતું હતું, તો આ એક જગ્યા પણ અમને નગરપાલિકા દ્વારા પણ પ્રાપ્ત થઈ છે. આપણે કહેવા છે ને કે જ્યારે આપણે કામ કરવાનું સ્ટાર્ટ કરતા જઈએ ને જેમ જેમ એમ એમ પરમાત્માનો આપણી પર હાથ, પરમાત્મા જોયે કે ના સાચી મહેનત કરી રહ્યા છે તો એ પણ આપણને સહાય કરતા હોય છે. જો આ વસ્તુ ચલાવવામાં તમે ને હું તો એક નિમિત્ત માત્ર હોઈએ છીએ, બરાબર છે. વ્યક્તિ એક નિમિત્ત માત્ર, ચલાવવાળો તો ઉપરવાળો છે. કારણ કે અહીંયા રોજ હજારો રૂપિયાનો ખર્ચ છે, પણ ક્યાંથી આવે છે, ક્યાં વપરાય છે અમને પણ હજી સુધી ખબર નથી. એ પરમાત્માની કૃપા છે. આજ ગઈકાલની જ વાત કરું, ગઈકાલે જ મને ઓફિસમાંથી કહેવામાં આવ્યું મારા 4 ડબ્બા તેલના પડ્યા છે, તો આજે સવારે જ 5 ડબ્બા તેલના કોઈ આપણને આપી ગયું. એટલે ચલાવવાળો જ પરમાત્મા છે. અને હું તો પરમાત્માને એટલું પણ કહું છું કે તે ચાલુ કરાવ્યું છે ને તારે જ ચાલુ રાખવાનું છે, અમે તો ખાલી નિમિત્ત માત્ર છીએ. બહુ જોરદાર વિચાર, બહુ જોરદાર દ્રષ્ટિકોણથી તમે આ કાર્ય કરી રહ્યા છો. અને આ કેટલા વર્ષ થયા છે, કેટલો ટાઈમ થયો સંસ્થાને? 8 વર્ષ 9મા મહિનામાં પૂરા થાય છે આપણા, અને 9મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યું છું. 25/9/2014 આપણે એનો પ્રારંભ કરેલો. બરાબર. અને અત્યારે બીજી કઈ કઈ સેવા આપો છો ટિફિન સેવા સિવાયની? ટિફિન સેવાની સાથે સાથે આ સંસ્થાની બીજી ઘણી બધી અઢળક સેવાઓ છે. કદાચ હું ઘણી વાર તો હું પોતે પણ કઈ કઈ સેવાઓ ચાલે છે હું પોતે ભૂલી જઉં એવું કહું તો પણ ચાલે, એટલી બધી આ સંસ્થા દ્વારા સેવાઓ ચાલી રહી છે. 1000 વ્યક્તિની ટિફિન સેવા, ટિફિન સેવાની સાથે સાથે એમ્બ્યુલન્સની સેવાઓ છે આપણી. પછી અંતિમ કીટની સેવા, કે અંતિમ કીટ એટલે શું કે આજનું યંગ જનરેશન છે એને ખબર નથી પડતી કે ભાઈ વ્યક્તિનું જ્યારે ઘરની અંદર દેહાંત થયું છે તો અંતિમ કીટનો સામાન કઈ જગ્યાએ મળશે, તો એ વ્યક્તિને અંતિમ કીટનો સામાન શોધવા ક્યાંય બજારમાં જવું ના પડે. જેમ કે રાત્રે કોઈનું દેહાંત થયું છે, સવાર સુધીમાં સામાન ભેગો કરવો છે, બજાર બંધ છે, પહેલાં એ બધી ભૂતકાળમાં એ બધી તકલીફો લોકોને પડેલી છે, તેને ધ્યાનમાં રાખીને આ સંસ્થા દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે અંતિમ કીટનો સામાન નનામી સાથે અહીંયાથી એ વ્યક્તિના ઘર સુધી રાત્રે 2 વાગે પણ પહોંચે છે. ચોવીસ કલાક આ ઓફિસ 24 કલાક અમારી ખુલ્લી, અહીંયા લોક નથી. રાત્રે ભૂખ્યો માણસ આવે તો પણ રાત્રે જમવાનું મળે. કદાચ રાત્રે કોઈ પણ જરૂરિયાત વ્યક્તિ છે કે જેને કંઈ પણ સેવાની જરૂર છે તેની સેવાઓ પણ અહીંયાથી અમે એને કરી આપતા હોઈએ છીએ.
કે રાત્રે કોઈ પણ વ્યક્તિને અંતિમ કીટની જરૂર છે રાત્રે 2 વાગે પણ, તો અહીંયાથી અમારી ગાડી એના ઘરે જઈને અંતિમ કીટનો સામાન નનામી સાથે પહોંચાડી આવે છે. બરાબર. ત્યારબાદ આ સંસ્થા પાસે 4 અંતિમ રથ છે. અંતિમ રથ એટલે કે જે અંતિમ ડેડ બોડી જે લઈ જવાની જે થાય છે ને, જે ઘરેથી જે સ્મશાને ઉચકીને જે જવાનું થાય, કારણ કે પહેલા કેવું, પહેલા સ્મશાનો નજીક હતા આપણા, હવે સ્મશાનો ધીરે ધીરે, સ્મશાન તો ત્યાંનું ત્યાં જ છે પણ વ્યક્તિઓ દૂર દૂર થઈ ગયા છે. એટલે કે જે લોકોની જે પરિસ્થિતિ છે, બીજું કે ટ્રાફિક વધી ગયા અત્યારે બજારની અંદર, એના લીધે જે લોકોને જે મુશ્કેલીઓ પડતી હતી એના લીધે આપણે અંતિમ રથની શરૂઆત કરી. આજે 4 અંતિમ રથ છે જે ખેડા જિલ્લાના આજુબાજુના ગામડાઓની અંદર આપણા રથ જાય છે અને બધે નિઃશુલ્ક જાય છે, કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવે રથમાં આવતો નથી. ત્યારબાદ આપણે અહીંયાથી 2 ડેડ બોડી ફ્રીઝર પણ છે આપણી પાસે, એ ડેડ બોડી ફ્રીઝર એના ઘરે લઈ જવાનું, લાઇટનો જે પ્લગ એની અંદર નાખી અને ચાલુ કરી દો એટલે 24 કલાક કુલિંગ. એ ડેડ બોડી ફ્રીઝર એવા છે કે એની અંદર 1 મહિના સુધી બોડીને રાખો ને તો પણ કંઈ નુકસાન થાય નહીં. અને બીજી અંતિમ કીટની સેવાઓ છે પછી, ત્યારબાદ સમૂહ લગ્ન સંસ્થા દ્વારા દર સાલ કરવામાં આવે છે. આ સાલ પણ 29 જાન્યુઆરી 21 કન્યાઓના કન્યાદાન કરવાના છે. અને ઉનાળામાં પાણીની પરબો છે, પછી સુકન્યા યોજના કે જે દીકરીની કંકોત્રી છપાઈ ગઈ હોય એના પિતા નથી કે માતા નથી, એ બેમાંથી કોઈ હયાત નથી, અને એવી દીકરીની લગ્નની કંકોત્રી છપાઈ ગઈ હોય તો આ સંસ્થા દ્વારા એના ઘરે જઈને 5100 રૂપિયાનો ચેક અને પામેતર આપવામાં આવે છે. જોરદાર સેવા કરી રહ્યા છે. અને ત્યારબાદ બીજા કે જરૂરિયાતમંદ જે લોકો છે કે ભાઈ, ઘણા બધા એવા લોકો છે કે જેને ઘરમાં કશું જ નથી, અનાજ કરિયાણાની નાની મોટી જરૂરત આ સંસ્થા દ્વારા પણ એની પૂરી કરવામાં આવતી હોય છે, યથાશક્તિ અને યોગદાન કરવામાં આવતું હોય છે. કે બીજું કે ઘણા બધા લોકોને રોજગાર અમે એક ગલ્લો બનાવીને મૂકીએ છીએ, પણ અત્યારે વરસાદનું વાતાવરણ છે એટલે કેવું કે કોઈ અપંગ વ્યક્તિ છે, પરિવારની જવાબદારી એની પર છે અને એને ઘર ચલાવવું છે તો એને નોકરી ઉપર કોઈ રાખવાનું નથી, તો એવા વ્યક્તિ માટે પણ અમે રોજગારનું પણ કામ કરીએ છીએ. એનું નામ અમે આપ્યું છે માનવતા, મિશન માનવતા. બરાબર. એ જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ સંચાલિત જે ટ્રસ્ટ છે એના અધીને જ આ બધા કામ ચાલે છે, એટલે એનું નામ આપ્યું છે અમે માનવતા. અને માનવતા હેઠળ અમે રોજગારનું કામ લોકોને કે જે અપંગ લોકો છે કે પરિવારની જવાબદારી છે તો એને કેવું કે એને ગલ્લો એક નાખી આપીએ કે એને નાનો રોજગાર કરી આપીએ, તો એમાંથી એનું ગુજરાન ચાલ્યા કરે. એવી આ સંસ્થા પર અઢળક સેવાઓ છે. ત્યારબાદ અહીંયા ઓલ્ડ એજ હોમ પણ ચાલી રહ્યું છે. આ સંસ્થાની અંદર આપશ્રી જે ડોનેશન જે કરો છો એ ડોનેશન સરકારશ્રી દ્વારા આ સંસ્થાને ATG સર્ટિફિકેટ પ્રાપ્ત થયેલું છે, એની અંદર પણ આપને બાદ મળે છે. અને આપનું ડોનેશન ઓનલાઈન જે આ સ્ક્રીનની નીચે બેંક ડિટેલ્સ, જીપે નંબર અને એ મૂકેલું છે એની અંદર પણ આપ ડોનેશન કરી દો, કારણ કે આપનો 1 રૂપિયો અમારા માટે લાખ બરાબર છે. કારણ કે આપ શ્રી અમને સહયોગ કરશો તો અમારામાં વધારે કામ કરવાની હિંમત અમારામાં જાગશે અને આપ થકી જ આ સંસ્થાઓ ચાલતી હોય છે, એવી અમે આપને પ્રાર્થના કરીએ છીએ કે બને એટલું આ સંસ્થાને યથાશક્તિ સહયોગ આપવા વિનંતી.